नमस्कार दर्शक मित्रों, गुड न्यूज गुजरात ना आज ना एपिसोड में हूँ अर्पिता पंड्या आपनु स्वागत करूँ छू। मित्रों, गुड न्यूज गुजरात आपनो एवो कार्यक्रम जे लईने आवे छे प्रेरणा सभर वातो, आपणी आसपास बनती एवी रसप्रद अने नवीन घटनाओनी माहिती जे मनने प्रफुल्लित करी दे, उत्साहित करी दे अने भरी दे सकारात्मकताथी। तो चालो ज एवी ज एक सरस मजानी सफर में जोड़ाइए अने शुरू करिए आपनो आ कार्यक्रम गुड न्यूज गुजरात। मित्रों, 28 मार्चे सूर्यास्त पछी आपणे सौ एक अद्भुत खगोड़ीय घटनाना साक्षी बन्या, जेमां चंद्रमानी साथे सौर मंडळना 5 ग्रहो एक साथे एक हरोळमां जोवा मळ्या। सदियोमां बनती आ घटना केवी रीते बने छे अने तेनुं आपणा जीवनमां शुं महत्व छे, आवा अनेक प्रश्नोना उत्तर जोईए अमारी आ खास स्टोरीमां। आ આપણું બ્રહ્માંડ અને ગેલેક્સીઓની વચ્ચે આ આપણી આકાશગંગા, અનેક તારાઓ, નક્ષત્રો, ગ્રહો, ઉલ્કાપિંડો સાથેનું આ આપણું સૌરમંડળ। આ સૌરમંડળ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત એટલે સૂર્ય, જેની ઊર્જાના કારણે દરેક ગ્રહોની ગતિ શક્ય બની છે। ત્યારે આ બધા જ ગ્રહોમાં જ્યાં જીવન શક્ય છે તેવી આ નીલા રંગની આપણી પૃથ્વી। આ બધા ગ્રહો છે એ સૂર્યની આસપાસ પોતાની ફિક્સ ગતિથી ફરતા હોય છે, જેમ પૃથ્વીને એક વર્ષ લાગે, બુધને 1/4 ઓફ એ યર લાગે, ગુરુ મંગળને 12 મીન્સ પેલા ગુરુને 12 વર્ષ લાગે, શનિને 30 વર્ષ લાગે, એપ્રોક્સિમેટ નંબર હું કહું છું। તો એ ફરતા આપણે એ બધાનું લઘુત્તમ સાધારણ અવયવી લઈ અને સિમ્પલ, કારણ કે છોકરાઓ ભણતા હોય તો એ જ્યારે થાય ત્યારે બધા જે આપણે જેટલા જે પણ ગ્રહો આપણે જોવા હોય કે આ સાથે દેખાશે, આજે ધારો કે દેખાયા, એ કેટલા સમય પછી પાછા દેખાશે, તો આપણે એ રીતે ગણતરી, સિમ્પલ ગણતરી કરીને કહી શકીએ। નહીંતર ઘણા બધા કેલેન્ડર્સ છે એમાં તમને આપેલું હોય છે ક્યારે જોવા મળશે। હું નિહાળી રહ્યો છું કે સૂર્ય પોતાની ઉત્સાહિત ઉર્જા વડે પૃથ્વી પરની જીવસૃષ્ટિ ચલાવે છે। આ સૌરમંડળનો પિતા મોભી એટલે સૂર્ય, અને આ ગ્રહો, નક્ષત્રો, તારાઓ સાથે મળીને બનાવે છે સૌર પરિવાર। ગ્રહોને ફરવાની જે ગતિ છે, એની દિશા છે, એમાં બે વસ્તુ કામ કરે છે। એક તો પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફોર્સ એને સતત ખેંચી રાખે છે, પણ એની જે ફરવાની ગતિ છે, એનું જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, એના કારણે એ સૂર્ય તરફ એ પડી જતા નથી, નહીં તો બધા ગ્રહો એમાં સમાઈ જાય। એટલે આ બંને વસ્તુને કારણે ગ્રહો સતત એની આજુબાજુ ફર્યા કરે છે। પણ ઘણીવાર શું થાય છે કે જ્યારે સૂર્ય મંડળની ઉત્પત્તિ થઈ, બધા ગ્રહોની ઉત્પત્તિ થઈ, એ થયા પછી પણ ઘણા બધા સાથે અકસ્માત થયા, જેમ કે પૃથ્વી સાથે કોઈ એવી વસ્તુ અથડાઈ જેના કારણે 23 ડિગ્રીએ ટિલ્ટ થઈ ગઈ, એવું પણ કહેવામાં આવે છે, કે ચંદ્ર જે ઉત્પન્ન થયો એ પણ સૂર્ય કોઈ એવી ટક્કરને કારણે ચંદ્ર ઉત્પન્ન થયો અને આજુબાજુ ફરે છે। આ સૌર પરિવારની માતા છે ચંદ્રમા, જે પોતાને સૂર્ય દ્વારા મળેલી ઉર્જા અને પ્રકાશથી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પર શીતળતા ફેલાવે છે। ચંદ્રમા પૃથ્વી પરના વનસ્પતિ, પ્રાણી, પક્ષી તથા માનવ જીવન પર વધતા ઘટતા અંશે પોતાનું વાત્સલ્ય પાથરે છે। આ સૂર્યનો સૌથી નિકટમ સાથી લીલા રંગનો એવો ગરમ ગ્રહ તથા કદમાં ખૂબ નાનો ગ્રહ એવો બુધ। બુધ એ સરળતાથી નિહાળી શકાતો નથી, પણ કેટલીક તકનીક વડે જોઈ શકાય છે। તો ચાલો જાણીએ કે તમારા એ બે હાથની હથેળી છે, એનાથી આંખોને આ રીતે દૂરબીન પકડેલું એ રીતે રાખશો તો આજુબાજુનો જે બ્રાઇટ લાઇટ છે તમારી આંખમાં જશે નહીં, એટલે એકદમ ફેન્ટ ઓબ્જેક્ટ છે। આમ તો ગુરુ બહુ મોટો છે અને બુધ બહુ નાનો છે, પણ એને જોવા માટે એક ટેકનિક તમારે અપનાવવી પડે કે એ બધી લાઇટ તમારા આંખમાં ન જાય અને તમે હોરાઇઝનની ઉપર તમે જુઓ। હવે મોટાભાગના લોકો હવે તો સિટી વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં રહેતા હોય છે, અને હવે ગામડાઓમાં પણ ઊંચા ઊંચા મકાનો થઈ ગયા છે, એટલે એ જગ્યા જોવા માટે સૌથી પ્રોપર લોકેશન જો તમારે જોવું હોય તો બને એટલી ઊંચી જગ્યાએ જતા રહો। અમારા સૌરમંડળનો દ્વિતીય નંબરનો તથા અત્યંત તેજસ્વી ગ્રહ એટલે શુક્ર, વૈભવ, સુંદરતા તથા આકર્ષણ પ્રદાન કરનારો આ ગ્રહ છે। મોટે ભાગે આ ગ્રહને નરી આંખે સરળતાથી નિહાળી શકાય તેવો આ પરિવારનો સદસ્ય છે।
તમે બીજા ગ્રહો જોવાની ટ્રાય કરશો ને એના પહેલા તમને શુક્ર દેખાઈ જશે તરત જ, એટલો બધો બ્રાઇટ હોય. હવે ખરેખર બ્રાઇટ તમે જુઓ તો બુધ છે, એ તો સૂર્યની વધારે નજીક છે, તો તમને વધારે ગરમ એ હોવો જોઈએ, વધારે બ્રાઇટ હોવો જોઈએ, કારણ કે આપણા કરતાં લગભગ 7-8 ગણી સૂર્યની સૂર્યનો પ્રકાશ એના પર પડે છે. તો પણ આપણે પણ શું છે કે જે બુધની શુક્રની ઉપર જે જાતના વાદળો છે, જે જાતનું એનું વાતાવરણ છે, એ એવું છે કે ખૂબ હાઈલી રિફ્લેક્ટિવ છે. એટલે સૂર્યનો જે પ્રકાશ છે એને ખૂબ રિફ્લેક્ટ કરે છે, અને એને જે પૃથ્વીનું ટ્વિન કહે છે, કારણ કે મોરલેપ શુક્ર છે એ પૃથ્વીની સાઈઝનું જ છે. આ બધા મારા સૌર પરિવારના મિત્રો 28મી માર્ચે સૂર્યાસ્ત પછી એક હરોળમાં અનોખી પણ શક્તિશાળી કોઈ મીટિંગમાં ચર્ચા કરવા એકઠા થયા હોય એમ આપ સૌને નજરે આવ્યા. અને આ સૌર પરિવાર પોતાની મરજીથી ફરવાવાળા ગ્રહોમાં વચ્ચે બેઠેલા પીળા રંગનો ખૂબ મોટો અને સૌનું ધ્યાન રાખતો હું બૃહસ્પતિ. જી દોસ્તો, હું ગુરુ ગ્રહ, જે સ્વભાવે શાંત, ઠંડો, સ્થિરતાનો પ્રતીક છું, પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરું છું, પણ દરેકના લેખા જોખા હું લખું છું. હું શાશ્વત છું, કલ્યાણકારી પણ છું. એ કેટલો દૂર છે ગુરુ! આપણે અત્યારે તો એવું લાગશે કે બુધ અને ગુરુ બિલકુલ નજીક નજીક દેખાય છે, પરંતુ જો સૂર્યનો પ્રકાશ છે એ ગુરુ પર પડે અને ત્યાંથી ગુરુ પરથી આપણી પાસે આવતા લગભગ 43 મિનિટ લાગે, ઓલમોસ્ટ 43 મિનિટ, એટલે એટલો બધો દૂર છે. કારણ કે પ્રકાશની ગતિ એક જ છે, તો એટલો દૂર છે એ જુપિટર. પરંતુ એ પૃથ્વીની જે ડાયામીટર છે એના કરતાં એનું ડાયામીટર 11 ગણું વધારે છે. અને 11 ગણું એટલે એનું વોલ્યુમ ગણો તો 11 × 11 × 11 × 11 એટલું ગણું, એટલી બધી પૃથ્વી એની અંદર સમાઈ જાય, એટલો મોટો ગ્રહ. અવકાશમાં સર્જાતી આ પ્રકારની ઘટનાને નજરે નિહાળવી એ લાવો છે. આ દરેક ગ્રહોની લાક્ષણિકતાઓનો જો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો આખું સૌરમંડળ આપણા માનવ જીવન માટે ખૂબ મોટો પ્રેરણા સ્ત્રોત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ. મિત્રો, G20 અંતર્ગત ગાંધીનગર ખાતે બીજી એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ ગઈ, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પર વિચાર મંથન કરવામાં આવ્યું. કયા મુદ્દા ફોકસના રહ્યા અને ગુજરાત પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે શું પ્રદાન કરી રહ્યું છે, આવો જાણીશું અમારી આ સ્ટોરીમાં. જળવાયુ પરિવર્તનની અસરો, વધતી કાર્બન ફૂટપ્રિન્ટ, અર્બનાઇઝેશન, ગામડાની ઓછી થતી જમીન, ઓછો થતો જળ સંગ્રહનો જથ્થો, આવી ઘણી બધી સમસ્યાઓથી આજે સમગ્ર વિશ્વ જૂજી રહ્યું છે, જેના પર વિચાર મંથન માટે G20 અંતર્ગત ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજાઈ બીજી ECSWGની બેઠક, જેમાં ચર્ચા માટે ઓળખાયેલી પ્રાથમિકતાઓ હતી જમીનની અધોગતિ અટકાવવી, ઇકોસિસ્ટમના પુનઃસ્થાપનને બળ આપવું અને બાયોડાયવર્સિટીને સમૃદ્ધ કરવી, તથા સસ્ટેનેબલ અને ક્લાઇમેટ સ્થિતિસ્થાપક બ્લુ ઇકોનોમીને વેગ આપવો અને પ્રાકૃતિક સંસાધનના યોગ્ય ઉપયોગ દ્વારા સર્ક્યુલર ઇકોનોમીને બળ આપવું. આ બેઠકમાં ભારતે આ દિશામાં આદરેલા પ્રયાસોના રૂપમાં મોડેલ વિલેજની ઝાંખી રજૂ કરી હતી. हमने यहाँ इस प्रदर्शनी में स्वच्छ भारत मिशन और जल जीवन मिशन दोनों को एक साथ दिखाया है कि मॉडल गांव में ये दोनों चीज होने की आवश्यकता है. मॉडल गांव में पहले हर घर को जल और शौचालय, और शौचालय की जो व्यवस्था है वो ट्विन पिट वाली शौचालय, ट्विन पिट जिसमें एक गड्ढा पहले उपयोग की जाती है और दूसरे जब पहला गड्ढा भर जाता है तो फिर दूसरे गड्ढे को हम लोग उपयोग करते हैं, और तब तक जितना दूसरा गड्ढा जब तक भरता है तो पहले गड्ढे की जो मल है वो धीरे धीरे समय अंतराल वो सूखता है और मैन्योर में बन जाता है, जिसे हम सोना खाद के रूप में उपयोग. साथ ही साथ गाँव में एक समस्या होती थी काऊ गाय गोबर की, उसकी संपूर्ण उसकी अच्छी व्यवस्था के लिए, उसकी संपूर्ण निपटान के लिए गोवर्धन प्लांट, हर गांव में एक गोवर्धन प्लांट की भी व्यवस्था की जा रही है, जिससे एक बायोगैस निकलेगा, उससे बिजली भी उत्पन्न हो सकती है और वो गांव के लोग कम्युनिटी लेवल पे उसे उपयोग किया जाता है.
डांग में ट्रैवल क्षेत्र होने के बाद भी अब जो वहाँ की महिलाएं हैं बहुत ही खुश हैं कि पानी की जो उपलब्धता हो गई है इसकी वजह से इकोनॉमिकल बेनिफिट्स हो गई हैं। वो अब दो पैसे घर में कमा सकती हैं, आय के जो रास्ते हैं वो खुल गए हैं, छोटी बच्चियां स्कूल जा रही हैं, और जो महिलाओं के पास थोड़ा सा और टाइम बचता है वो अपने परिवार के भरण पोषण और बाकी के लालन पालन में बिताती हैं। तो ट्रेडिशनल वॉटर मैनेजमेंट पद्धति ना निरीक्षण ना रूप में अडालजनी वाव रिवर फ्रंट नी मुलाकात प्रतिनिधिओए लीधी अने गुजरात नी पहलानी जल संग्रह व्यवस्था थी अवगत थया। अपने वर्षो पहला सांभळ्यु हशे के द्वारका में आपणुं मंदिर छे त्यां वरसादी पाणी ना टाका छे, केटलीक जग्याए आपणा अमदावाद नी पोळो में पण वरसादी पाणी संग्रह करीने कूવીઓ માં પાણી રાખતા હતા। તો એ પાણીને ધ્યાનમાં રાખીને આજથી 15 વર્ષ પહેલા ગુજરાત સરકારે જીજેટીઆઈ મારફતે આવું એક અભિયાન હાથ ધર્યું હતું અને એમાં આપણે વરસાદી ટાંકા કરવા માટે સરકારશ્રી સહાય આપતી હતી અને જે આપણો કાંઠાળવાળો વિસ્તાર છે કોસ્ટલ એરિયા અને ડ્રાઉટ એરિયા એમાં ઘણા બધા વરસાદી ટાંકા લોકોએ જાતે સ્વૈચ્છિક સંસ્થા અને સરકારના પ્રયત્નથી કર્યા છે। આગાખાન સંસ્થાએ લગભગ 11,000 જેટલા આવા વરસાદી ટાંકા કર્યા છે અને અત્યારે તો જે અમારા કોસ્ટલ વિસ્તાર એટલે દરિયાકાંઠાના મકાન જ્યાં આગળ જે લોકો નવા ઘર બનાવે છે એ લોકો વરસાદી ટાંકા અવશ્ય રીતે એનું નિર્માણ કરે છે। જળવાયુ પરિવર્તનની અસરો સામે જરૂરી છે કે આપણે વ્યક્તિગત રીતે અને ઉદ્યોગો પણ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે અને કાર્બન ક્રેડિટ વધારે। ઉદ્યોગોમાં અગ્રેસર ગુજરાત પણ પ્રદૂષણના નિવારણ માટે કેવી કામગીરી કરે છે આવો જાણીએ। પાણી પ્રદૂષણના સમસ્યાના નિવારણ માટે ગુજરાતમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ જેને આપણે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહીએ છીએ તે આવેલા છે અને તેમના દ્વારા શુદ્ધિકરણ કરેલું પાણી એ ડિસ્ચાર્જ કરવામાં આવે છે। સૌથી સારું ઉદાહરણ આપું તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુએજ ઉત્પન્ન થાય છે તેનું ટ્રીટમેન્ટ કરીને અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટર બનાવીને ઇન્ડસ્ટ્રીની અંદર શુદ્ધ પાણી આપવાનો જે અત્યારે સફળતાપૂર્વકનો પ્રોજેક્ટ થઈ ગયો છે તેની આખા દેશભરમાં પણ નોંધ લેવાયેલી છે। તો જળ વ્યવસ્થાપનમાં પણ ગુજરાત ઉદાહરણીય કાર્ય કરે છે। જે જીજીઆરસી મારફતે જે ડ્રીપ અને સ્પ્રિંકલરની જે વ્યવસ્થા ઊભી થઈ અને ખેડૂતોએ સ્વીકારી એના કારણે પાણીનો બચત થઈ અને ઓછા પાણીએ વધુ વિસ્તારમાં આપણે ઇરિગેશન કરી શક્યા, કાર્યક્ષમ વપરાશ કરી શક્યા અને એના કારણે ઘણા સારા પરિણામ આવ્યા છે। જૂનાગઢમાં 54 ગામના ખેડૂતોએ ભેગા મળીને મેઘલ નદી ઉપર કામ કર્યું, જે નદીમાં 3-4 મહિના જ પાણી રહેતું હતું એ નદી અત્યારે 8-9 મહિના જીવિત થઈ છે અને લોકોએ જુદા જુદા જળ સંચયના કામ કર્યા છે। સોલર પાવર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં ઝડપથી વિકસી રહી છે। 19,414 મેગાવોટની રિન્યુએબલ એનર્જીની ઇન્સ્ટોલેશન ક્ષમતા ગુજરાત ધરાવે છે। સોલર પાર્ક, રૂફટોપ સોલર અને દેશનું પ્રથમ સોલર વિલેજ મોઢેરા ગુજરાતમાં છે। આ બધી જ પહેલ ગુજરાતની કાર્બન ક્રેડિટમાં વૃદ્ધિ કરી પર્યાવરણ સંરક્ષણમાં પ્રદાન કરે છે અને વડાપ્રધાનના વિશ્વને આપેલા મિશન લાઈફના મંત્રને ચરિતાર્થ કરે છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ। ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય એટલે નાટક। 27 માર્ચને આપણે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવીએ છીએ। શું નાટકોની ભજવણી વર્ષોથી આ જ ઢબે થતી રહી છે? શું નાટકો પૂર્વે પણ આ જ વિષયો પર ભજવાતા હતા? ચાલો આવા અનેક પ્રશ્નોના જવાબ જાણીએ કસબીઓ પાસેથી। રંગભૂમિ દિવસ વૈશ્વિક ફલક પર ઉજવાય અને એના મૂળ ક્યાંક આપણા ગુજરાતમાં રહેલા હોય તે કેવી ગર્વની વાત કહેવાય। 1960 યુનેસ્કોની અંદર એક મિટિંગમાં ચંદ્રવદન મહેતાએ આ વિનંતી કરી હતી કે ભાઈ રોઝ ડે હોય, મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય, તેમ વિશ્વ રંગભૂમિ દિન એટલે કે ઇન્ટરનેશનલ થિયેટર ડે પણ હોવો જરૂરી છે। અને પછી આ તારીખ નક્કી થઈ 27 માર્ચ। મને એમ લાગે છે કે શરૂઆતની અંદર વિશ્વ રંગભૂમિ દિન વિશે સજાગતા એટલી બધી નહોતી। નાટક એટલા માટે
વધારે સારો મને લાગે છે, કદાચ લોકોને પણ લાગે છે કે એ જીવંત કલા છે. લોકો કલાકારોને જીવંત જુએ છે અને રંગભૂમિ ક્ષેત્રે જે કલાકારોએ પદાર્પણ કર્યું છે તે લોકો પણ ફિલ્મ ક્ષેત્રે વધારે સફળ થયા છે. ફિર ઇધર ઉધર કી બાતે ચલી ઓર અચાનક ઉસને પૂછા, વુડ યુ લાઈક ટુ હેવ કપ ઓફ કોફી વિથ મી? હા ભી નહીં કહે પાયા ઓર ના ભી નહીં કહે પાયા. ગુજરાતમાં રંગભૂમિનો જન્મ ભવાઈના નામે થયો અને એ ભવાઈ ધીરે ધીરે વિકાસ પામતી અને સ્વરૂપ બદલાતી આજના પ્રેક્ષાગારો અને પ્રેક્ષકો સુધી પહોંચી છે. શરૂઆત થઈ 14મી સદીમાં ભવાઈથી, એ લગભગ 500-700 વર્ષ સુધી ચાલી અને ત્યાર પછી આપણે જેને જૂની રંગભૂમિ કહીએ છીએ એની શરૂઆત થઈ. થિયેટરની અંદર પગ પેસારો કરીને અત્યારે તો એટલું બધું પરિવર્તન આવી ગયું છે કે વાત ના પૂછો. દેર ઇઝ નો લિમિટ. ભવાઈની અંદર સંગીત લાઈવ હતું, નૃત્ય કલાકાર જાતે ભજવતો. જૂની રંગભૂમિમાં પણ એ જ વસ્તુ રહી, ગાયન કલાકાર જાતે પોતે સ્ટેજ પરથી એ ગાતો હતો. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પ્લેબેક સિંગિંગ આવી ગયું છે, લાઈવ મ્યુઝિક વપરાતું બહુ ઓછું થયું છે. કારણ કે જો લાઈવ મ્યુઝિક રાખવામાં આવે તો બજેટની બહાર જતું રહે વાત, એટલે રેકોર્ડેડ મ્યુઝિકથી નાટકોને મૂળ આપવામાં આવે છે. ક્યા લિખા થા આપને, મતલબ સારે લોગ આપકે દીવાને હો ગયે થે. આવા અનેક નાના મોટા પરિવર્તનો પછી રંગભૂમિનું સુકાન આજના યુવાનોએ સંભાળ્યું છે. તેમનું પીઠબળ બન્યા છે અનેક નાના પ્રયોગાત્મક રંગમંચ, જ્યાં રંગભૂમિ વૈચારિક અને આર્થિક દ્રષ્ટિએ જીવંત રહી શ્વાસ લઈ રહી છે. છેલ્લા 10 વર્ષમાં જે રીતે ગુજરાતના યંગ જનરેશને, યુવા કલાકારોએ કે જે લોકોએ અભિવ્યક્તિ માટે થિયેટરને પસંદ કર્યું અને એ પણ માત્ર એક્ટિંગ માટે નહીં, ડાયરેક્શનના લેવલ પર, રાઇટિંગના લેવલ પર, પ્રસ્તુતિની અલગ અલગ વિધાઓને યુઝ કરીને કઈ રીતે એ ઓડિયન્સ સુધી પહોંચી શકે, એક રીતે એ એફર્ટ છે ને ઓડિયન્સને તૈયાર કરવાની પણ એફર્ટ છે. હંમેશા ઓડિયન્સને ગમતું, ભાવતું અને ફાવતું જ પરોસવાની જે વાત છે એનાથી હટીને કંઈક નવી વાત મૂકવાની, ઓડિયન્સને થોડું અનકમ્ફર્ટેબલ કરવાનું, ઓડિયન્સ સાથે એક નવો વાર્તાલાપ એસ્ટાબ્લિશ કરવાનો, આ બધી વાતોને લઈને આજની યુવા પેઢી, અને જ્યારે હું યુવા પેઢી કહી રહી છું, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇમેચ્યોર થિયેટર, અને એ ઇમેચ્યોર થિયેટર એટલા કોન્ફિડન્સથી થઈ રહ્યું છે કે યુ ડોન્ટ ફીલ કે એ ઇમેચ્યોર છે, કારણ કે એમને એમની વાતમાં ભરોસો છે. મારું એવું માનવું છે કે જ્યારે તમારી પાસે કોઈ મુદ્દો હોય, તમારી અંદર કોઈ વાત રમતી હોય અને તમે એને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો તો એ ઓડિયન્સ સુધી પહોંચે જ છે. ક્યારેક સમય કાઢી ગુજરાતના આ પ્રયોગશીલ નાટકો નિહાળવા જશો તો જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ. મિત્રો, ડિઝાસ્ટર, આપદા, કેલેમિટી જેનો સામનો અચાનક ક્યારેક આપણે સૌએ વ્યક્તિગત રીતે કરવો પડતો હોય છે, તો ક્યારેક પ્રજા તરીકે સામૂહિક રીતે અને સરકાર તરીકે પણ ડિઝાસ્ટરથી નિપટવું પડતું હોય છે. આ વિષયની મહત્તા સમજતા ભારતની G20 યજમાનીમાં સૌ પ્રથમવાર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. શું હતા આ બેઠકના મહત્વના મુદ્દા અને ગુજરાતની આપદા વ્યવસ્થાપનમાં ભૂમિકા કેવી રહી, આવો જાણીએ અમારી આ સ્ટોરીમાં. ડિઝાસ્ટર, આપદા એટલે એવી ઘટના જે વ્યાપક પ્રમાણમાં હાનિ અથવા ક્ષતિ પહોંચાડે, મહાવિનાશ અને તબાહી લાવે. ડિઝાસ્ટર એ જે અણધાર્યું અને અચાનક આવે. G20 અંતર્ગત સૌ પ્રથમવાર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ, જેના માટે ગુજરાતની પસંદગી થઈ. કચ્છના 2001ના ભૂકંપ, 98ના વાવાઝોડા દરમિયાન ગુજરાતની કામગીરી એક કેસ સ્ટડી તરીકે ઉભરી આવી. ગુજરાત એક એસા રાજ્ય હૈ જિસને આપદાએ દેખી હૈ ઓર ઉસને આપદાઓ સે ઉભરા ઓર ઉભરને કે સાથ સાથ ગુજરાત એક પહેલા સ્ટેટ થા જિસને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાયા
और उसके बाद हमारा भारतीय लेवल पर एक्ट इनएक्ट हुए हैं। इस वजह से गुजरात की एक महत्व है। और यहाँ पर पहला वर्किंग ग्रुप मीटिंग करने का उद्देश्य यही था कि जो गुजरात की कम्युनिटी है वो प्रतिरोधक क्षमता का एक जीता जागता उदाहरण है। आ बैठक दरमियान डिजास्टर रिस्क रिडक्शन माटे 5 महत्वना मुद्दाओं पर चर्चा केंद्रित हती। पहला ये कि अर्ली वार्निंग यदि लोगों को मिल जाए तो हो सकता है कि इंफ्रास्ट्रक्चर को डैमेज हो लेकिन लाइफ बच सकती है, इसलिए अर्ली वार्निंग फॉर ऑल। उसके बाद में है कि जो अब हमारे इंफ्रास्ट्रक्चर बन रहे हैं उसके अंदर रेजिलियंस रहे, एक प्रतिरोधक क्षमता रहे, तो किस तरीके के डिज़ाइन होने चाहिए, गवर्नेंस के लिए बहुत इंपॉर्टेंट पैरामीटर्स से डिज़ाइन करना। तीसरा ये कि हमने देखा आप कोविड के समय पर कि जो एक तबका है वल्नरेबल कम्युनिटी उसको बहुत ज़्यादा चोट पहुंचती है किसी भी तरह के डिज़ास्टर से, तो फाइनेंसिंग कैसी हो, रेजिलियंस डिज़ास्टर को फाइनेंस कैसे किया जाए कि हमारी प्रतिरोधक क्षमता फाइनेंस के मुद्दे से बेहतर हो सके। चौथा है कि जब इंसिडेंस हो जाता है, कोई क्राइसिस आ गया है, तो कितनी तुरंत से हम उसको एक रिस्पॉन्स दे सकते हैं नेशनली भी और इंटरनेशनली भी। और पाँचवा है कि नेचर बेस्ड सॉल्यूशन, क्योंकि जो क्लाइमेट इंड्यूस्ड डिज़ास्टर्स हैं और लोकल संस्कृति से बहुत कुछ समझा जा सकता है। गुजराते डिजास्टर मैनेजमेंट ना क्षेत्रे आपदा ने केवी रीते डील करी, आओ जानिए। आज ये डिजास्टर मैनेजमेंट छे एने अंगे शुरुआत थी एक मोटू राहत मेन्युअल बनावामां आवेलू छे। ए राहत मेन्युअल आंतरराष्ट्रीय धोरणे जे 3 R छे एने फॉलो करे छे। कोई पण डिजास्टर वक्ते, आपत्ति वक्ते लोकोना जानमालनी रक्षा केम करवी, एमने केम बचाववा, ए काम ज्यारे अर्ली वॉर्निंग सीस्टम सारी होय तो प्रमाणमां सरळ बने छे। परंतु ए बाबतमां एक अभिप्राय बहु स्पष्ट छे કે સ્થાનિક લોકોને એની તાલીમ આપો તો એનો સૌથી મહત્તમ લાભ થાય। બીજું છે એ રિલીફ, કોઈ પણ માણસને જ્યારે જાનમાલની હાનિ થાય, એમનું પરિવાર અસ્થાયી થાય, તે સમયે એમને જે વસ્તુઓ આપવી જોઈએ એ આપવા માટે ગુજરાત સરકારે વર્ષો પહેલાં નિયમ બનાવ્યા છે, જેને કેશ ડોલ કહીએ। અને ત્રીજું છે એ રિહેબિલિટેશન। આપણે જેમ જોયું એમ કે જ્યારે 1 લાખ મકાન બાંધવાના હતા ત્યારે તમામ જગ્યાએ લગભગ 10-10 કિલોમીટરના અંતરે આપણે 900 જેટલા ડેપો ખોજ્યા, અને જેમાંથી સ્ટીલ, સિમેન્ટ, ઈંટ બધું મળે, લોકોને વાજબી ભાવે મળે, અને સિમેન્ટ કંપનીઓ પાસેથી એ જમાનામાં ફક્ત 90 રૂપિયામાં આપણે સિમેન્ટની થેલી લઈ અને લોકોને આપી, જેથી કરીને સમગ્ર કચ્છમાં નહીં પરંતુ સુરેન્દ્રનગર, રાજકોટ એ બધા ગામોમાં પણ પુનર્નિર્માણ કાર્ય એટલી ઝડપે થયું કે જાપાનના ક્યોટોમાં આવેલા જે ભૂકંપ પછી રિહેબિલિટેશન માટે 10 વર્ષ લાગેલા એ કામ આપણે લગભગ 16 મહિનામાં પૂરું કર્યું। આ બેઠકમાં G20 દેશોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ અને વિચારોનું આદાન પ્રદાન આપત્તિ વ્યવસ્થાપનના નવા માર્ગ ખોલશે। આ એક એવી ઘટના સમગ્ર વિશ્વ માટે છે કે જ્યારે તાત્કાલિક રિસ્પોન્સ કરવો પડે, અને તાત્કાલિક રિસ્પોન્સ કરવા માટે એકબીજાના દેશોનો અનુભવ ખૂબ જરૂરી હોય, સાથે સાથે ટેકનોલોજીકલ ઇનોવેશન અન્ય દેશોએ શું કર્યું છે એની એક બીજાની સાથે શેરિંગ કરવું, અનુભવ શેર કરવા એ પણ અત્યંત જરૂરી છે। આ ફર્સ્ટ ટાઈમ આવું ડિઝાસ્ટર રિસ્કનું વર્કિંગ ગ્રુપ અહીંયા ભેગું થયું છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ। તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો। તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આપણા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે। ત્યાં સુધી નમસ્કાર।